ના બાબુ ભંગારી દ્વારા ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની મહતી સાયકલોનો કાળો કારોબાર. કાણોદર હાઈવે હોટલ મિલનની સામે નામ વગરની નનામી ભંગારની પેઢી ચલાવતા ભંગારીની તપાસ થશે કે કેમ? સરકારી વસ્તુઓ બિનઅધિકૃત રીતે ખરીદી કરતા ભંગારીઓને નથી રહ્યો તંત્રનો ડર. અગાઉ પણ ચોરીની વસ્તુઓ ભંગારી દ્વારા ખરીદી હોવાનું કાણોદર ગ્રામજનોમાં ચર્ચા. બનાસકાંઠા કાણોદર ખાતે આવેલા ભંગારીઓ સરકારી વસ્તુઓ સહિત અનેક લોખંડ ભંગારની વસ્તુઓ કોઈપણ જાતની તપાસ કર્યા વગર બેરોકટોક ખરીદી રહ્યા છે, જ્યારે આ વસ્તુઓ કોઈ ચોરીની છે કે કેમ તેની તપાસસુદ્ધા પણ કરતા નથી. માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે થઈ લોકોને ચોરીના રવાડે ચડાવતા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે કાણોદર ખાતે કોઈપણ જાતના બોર્ડ વગર બેનામી રીતે ભંગારનો ધંધો કરતા બાબુ ભંગારીના ગોડાઉન ખાતેથી સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થિનીઓને મળતી સહાયરૂપી સાયકલોને બેરોકટોક આ ભંગારીઓ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને તેને ભાંગીને મસમોટી રકમે વેચવામાં આવે છે. ત્યારે મીડિયાની તપાસમાં એક ભંગારીને ત્યાં આવી સાયકલોનો જથ્થો મળ્યો હતો, તો બીજા ભંગારીઓ પણ ભંગારની આડમાં આવા ગોરખ ધંધા નહીં કરતા હોય તેની શું ખાતરી? આવા છાકટા બનીને લોકોને ચોરી તરફ વાળતા અને સરકારી ચીજવસ્તુઓ બેરોકટોક ખરીદી કરતા ભંગારીઓને ત્યાં સરકાર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. હવે જોવું એ રહ્યું કે હપ્તાખોરીના દાબ નીચે દબાઈ ગયેલા તંત્રના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરશે ખરા? એ તો આવનારો સમય જ બતાવશે.